નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ની બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3-8ના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને આ જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. મિત્રો, આ જે અસાઇનમેન્ટ છે તે આપણે તમારી બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિઓને આધારે તમારી સ્વઅધ્યયન પોથી, એકમ કસોટીઓ, ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદર જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, પરીક્ષાની અંદર પૂછાય તેવા પ્રશ્નો છે, તેમાંથી વીણી વીણીને આ બધા પ્રશ્નો આપણે ભેગા કરીને અહીંયા બનાવેલું છે અસાઇનમેન્ટ. આવું અસાઇનમેન્ટ તમને બીજે કોઈ જગ્યાએ જોવા નહીં મળે, તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ અસાઇનમેન્ટની પીડીએફ મેળવી લેવી, તેનો અભ્યાસ કરવો, તેનું પુનરાવર્તન કરવું અને તેનું રિવિઝન કરી લેવું, જેથી કરીને શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો જે છે તે પરીક્ષાની અંદર સારા ગુણ પ્રાપ્ત કરી શકે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 8ના વિજ્ઞાન વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024નું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું જે અસાઇનમેન્ટ છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન. હવે અહીંયા સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિમાં આપણને કહ્યું છે કે પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદા પાડે છે. તો સર્વપ્રથમ પ્રશ્ન નંબર 1A જે છે ને, એમાં હેતુલક્ષી પ્રશ્ન તમને પૂછાશે, વિકલ્પો પૂછાશે જે 4 ગુણના હશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 4 કરતાં વધારે વિકલ્પો લીધેલા છે, એટલે કે જેટલા પણ વિકલ્પો અહીંયાથી પૂછાઈ શકે એમ છે બધા જ લઈ લીધા છે, જેથી કરીને આમાંથી કોઈ પણ વિકલ્પ આવે તો તમે સરળતાથી જવાબ લખી શકો. મિત્રો, ધોરણ 3-8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે 7046222254, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. સાથે સાથે આ જે અસાઇનમેન્ટ છે તેની વિશેષતા પણ તમે જાણી લેજો કે આ જે અસાઇનમેન્ટ છે તે તમારી બ્લુ પ્રિન્ટ જે છે, તમારી અધ્યયન નિષ્પત્તિઓ છે તેના આધારે અધ્યયન સ્વઅધ્યયન પોથી, એકમ કસોટીઓ, ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભેગા કરીને વીણી વીણીને આપણે આ બનાવેલું છે. તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે આ તૈયારી કરવા માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાની, અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે. બીજું કે શિક્ષક મિત્રોએ પણ આ પીડીએફ અવશ્ય મેળવી લેવી, કારણ કે પોતાના વિદ્યાર્થીઓને રિવિઝન અને પુનરાવર્તન કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે. હવે જુઓ તમે આગળ, તો અહીંયા આગળ આપણને બીજા વધારે વિકલ્પો પણ આપેલા છે, જેથી કરીને આ જે બાળકો છે તે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે. ત્યાર પછી માંગ્યા મુજબ ઉત્તર આપો, તફાવત આપો, દેખાવના આધારે ઓળખી બતાવો વગેરે છે. તો અહીંયા તફાવત આપણને આપેલું છે સંગીત અને ઘોંઘાટ. તો સંગીત અને ઘોંઘાટ વચ્ચેનો જે તફાવત છે તે દર્શાવેલો છે. ત્યાર પછી સંપર્ક બળ અને બિનસંપર્ક બળ વચ્ચેનો તફાવત દર્શાવ્યો છે. ત્યાર પછી ભેદ દર્શાવવાનો છે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો. તો એવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને જે તફાવત જે છે તે તફાવત પૂછાઈ શકે છે. તો ઘણા બધા તફાવતો, જેટલા પણ તફાવત પૂછાઈ શકે છે બધા જ તફાવતો અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે. આમાંથી જ તમને કોઈ તફાવત પૂછાશે તો જરૂરથી આ બધા તફાવત જે છે તે યાદ રાખી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2A, ટૂંકમાં જવાબ આપો 3-2, જે કુલ 4 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે કે એક એક પ્રશ્ન જે છે તે 2-2 માર્ક્સના રહેશે. તો અહીંયા જેટલા પણ પ્રશ્નો પૂછાઈ શકે એમ છે એ બધા જ પ્રશ્નો જુઓ તમારી સમક્ષ અહીંયા આપણે રજૂ કરેલા છે, એટલે દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે પ્રશ્નો છે તેનો અભ્યાસ કરી લેવો. ત્યાર પછી પ્રશ્ન 2B માં વિસ્તૃત પ્રશ્નો આપણને આપેલા છે, કોઈ પણ 2 પ્રશ્ન લખવાના છે, 6 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે કે એક સવાલના કુલ 3 માર્ક્સ છે. તો અહીંયા જે પ્રશ્નો પૂછાઈ શકે છે દરેક પ્રકારના પ્રશ્નો અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે તમે જોઈ શકો છો, અને આ સમગ્ર સોલ્યુશનના સવાલની સાથે સાથે જવાબ પણ આપેલા છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી અભ્યાસ કરી શકે. આ જે વિડીયો છે તેની પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો, જેથી કરીને તમે સારી રીતે અભ્યાસ કરી શકો. મિત્રો, ધોરણ 3-8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે અને બ્લુ પ્રિન્ટને આધારિત આપણે જે અધ્યયન નિષ્પત્તિઓ આધારિત જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે, એકમ કસોટીના આધારે, સ્વઅધ્યયન પોથીના આધારે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને તે અસાઇનમેન્ટ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તમે વોટ્સઅપ ઉપર મેળવી શકો છો. વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે 7046222254 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રક્રિયા અને ઘટનાઓને કારણ સાથે જોડે છે. તો
તો પ્રશ્ન નંબર 3ની અંદર તમે જોઈ શકો છો કે વિકલ્પો જે છે તે પૂછાવાના છે. કુલ 2 વિકલ્પો પૂછાવાના છે, પણ અહીંયા જેટલા પણ વિકલ્પો પૂછાઈ શકે એમ છે, બધા જ વિકલ્પો અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કર્યા છે. પછી એવું જરૂરી નથી કે ખાલી વિકલ્પો પૂછાય, એક માર્ક્સના એટલે કે એક શબ્દની અંદર જે જવાબ આપવાના હોય એવા પ્રશ્નો પણ પૂછાઈ શકે. તો એવા પણ પ્રશ્નો અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કર્યા છે. તમે જોઈ શકો છો અહીંયા કે 22થી લઈ અને 24 જેટલા શબ્દો, સોરી આગળ પણ હજુ છે, તો ઘણા બધા એક એક શબ્દની અંદર જવાબ આપણે 37 જેટલા જે એક શબ્દની અંદર જવાબ આપી શકાય એવા સવાલો લીધા છે. મોસ્ટ ઓફ બધા લઈ લીધા છે, જેથી કરીને આમાંથી જ કોઈક પ્રશ્ન પૂછાય, આના સિવાય બહારનો હવે કોઈ પ્રશ્ન રહી જશે નહીં. વૈજ્ઞાનિક કારણો આપો કોઈ પણ 2, એના કુલ 4 માર્ક્સ છે, એટલે કે એક કારણ જે છે તે 2 માર્ક્સનું છે, એટલે 2 કારણો લખવાના છે. પણ આપણે અહીંયા જેટલા પણ કારણો પૂછાઈ શકે એવા છે તે બધા જ કારણો લઈ લીધા છે, એટલે એટલા કારણો તમે કરશો એટલે લગભગ એમની અંદરથી મોસ્ટ ઓફ બધું આવી જશે. ત્યાર પછી કારણ આપી સમજાવો કોઈ પણ એક 3 માર્ક્સનું એક કારણ પૂછાવવાનું છે, તો 3 માર્ક્સના જે કારણો છે એ પણ અહીંયા તમારી સમક્ષ દર્શાવ્યા છે, તમે જોઈ શકો છો. તો આમાંથી બધા જ કારણો તમે કરી લેશો એટલે લગભગ તમારા કારણોની અંદર એક પણ માર્ક્સ કટ થશે નહીં. આ સમગ્ર સોલ્યુશનની PDF મેળવીને અભ્યાસ કરી લેજો દોસ્તો. ત્યાર પછી છે પ્રક્રિયા અને ઘટનાઓ સમજાવે છે, બરાબર. તો એમાં હેતુલક્ષી, ખાલી જગ્યા, ખરા ખોટા, બહુ વિકલ્પી પ્રશ્નો, આવા ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે. તો બધા જ પ્રકારના પ્રશ્નો આપણે લઈ લીધા છે. જેમ કે પહેલાં તમે જોઈ શકો છો ખાલી જગ્યાઓ આપણે લીધી છે, તો ખાલી જગ્યા પૂછાઈ શકે, તો ખાલી જગ્યાઓ. ત્યાર પછી વિકલ્પો પૂછાઈ શકે, તો વિકલ્પો પણ આપણે અહીંયા લઈ લીધેલા છે, તમે જોઈ શકો છો. ખરા ખોટા પૂછાઈ શકે, તો ખરા ખોટા પણ લઈ લીધા છે. ત્યાર પછી આગળ નીચેના 2-3 વાક્યમાં ઉત્તર લખો, બરાબર. કોઈ પણ 2 જેના કુલ 4 માર્ક્સ છે, તો અહીંયા 2-3 વાક્યની અંદર જે જવાબ લખવાના છે એની અંદર જેટલા પણ સવાલો પૂછાઈ શકે છે જવાબો સાથે અહીંયા તમારી સમક્ષ દર્શાવ્યા છે, તમે જોઈ શકો છો, બરાબર. તો આ રીતે આપણે તમામ જે સોલ્યુશન છે તેનો આપણે અભ્યાસ કરી શકીએ. ત્યાર પછી ઉદાહરણ સહિત અથવા તો વિગતવાર સમજાવો 3 માંથી 2 જેના કુલ 6 માર્ક્સ છે. તો આ તમે પહેલું જોયું, ત્યાર પછી આ જે બીજો સવાલ છે, ત્યાર પછી આ ત્રીજો સવાલ છે. આ મોટા સવાલો છે, ખાસ યાદ રાખજો. આ પણ બધા પ્રકારના એવા સવાલો છે કે જે પરીક્ષાની અંદર પૂછાવા માટે હોટ ફેવરિટ છે. ધોરણ 3-8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેના માટે ખાસ ઉપયોગી એવું છે મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે બ્લુપ્રિન્ટ પ્રમાણેના. તેના સમગ્ર સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. પછી આ જે મોસ્ટ IMP બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ હોય, જૂના પ્રશ્નપત્ર હોય કે મોસ્ટ IMP પ્રશ્નપત્ર હોય, આ જે પ્રશ્નપત્ર છે તે આપણે બ્લુપ્રિન્ટના આધારે તમારી અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરેલા છે. અને આ બ્લુપ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પત્તિના આધારે આપણે જે તૈયાર કરેલું છે તે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય તેનો અભ્યાસ કરે. ત્યાર પછી છે આપાત કોણ અને પરાવર્તન કોણ વગેરેનું માપન કરે છે, બરાબર. તો એમાં પ્રશ્ન નંબર 5 એમાં કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 2 માર્ક્સ છે. તો સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની સમજ આપતી આકૃતિઓ અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી બીજું, નીચેની આકૃતિને સંગત પરાવર્તનનો નિયમ લખો. તો અહીંયા પરાવર્તનનો નિયમ લખેલો છે. ત્યાર પછી ત્રીજું આપણને આપેલું છે. ત્યાર પછી ચોથું, એવી રીતે તમે જોઈ શકો છો. આગળ આપણને કહ્યું છે કે ભાઈ માંગ્યા મુજબ જવાબ આપો, પ્રત્યેકના 3 ગુણ છે જેના કુલ 6 માર્ક્સ થશે, એટલે કે એક એક સવાલ જે છે તેના કુલ 2 માર્ક્સ અહીંયા આપણી સમક્ષ આપેલા છે. ત્યાર પછી આગળ પ્રક્રિયા અને સજીવોની નામ નિર્દેશનવાળી આકૃતિ, બરાબર. એમાં પ્રશ્ન નંબર 6 આકૃતિ દોરી નામ નિર્દેશન કરવાના છે, કુલ 4 માર્ક્સનો પ્રશ્ન છે. તો એમાં પહેલો પ્રશ્ન, ત્યાર પછી બીજો, ત્રીજો, ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, અહીંયા 5મો છે, 6ઠો છે, બરાબર. આવી રીતે તમે જોઈ શકો છો કે આ જે દરેક પ્રશ્નો જે છે તેમના ઉત્તરો સાથે અહીંયા આપણે દર્શાવેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. અહીંયા એવું કહ્યું છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો, કોઈ પણ એક 2 માર્ક્સનો પ્રશ્ન છે. તો કેલિડોસ્કોપની રચના વર્ણવો, ત્યાર પછી બીજો, ત્રીજો, અહીંયા તમે જોઈ શકો છો કુલ 3 પ્રશ્નો આપણે આપેલા છે, એમાંથી એક પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી કહ્યું છે કે ભાઈ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, કોઈ પણ 2 માર્ક્સના પ્રશ્ન પૂછાશે, સોરી 3-3 માર્ક્સના 2 અહીંયા આપણને સવાલ પૂછાવાના છે. તો 3 માર્ક્સના 2 સવાલ પૂછાવાના છે, આકૃતિની પદ્ધતિ સહિત પ્રયોગ પ્રકારના પ્રશ્નો હશે, બરાબર. પણ આપણે અહીંયા જાજા તમારી સમક્ષ લખેલા છે, જેથી કરીને આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે સરળતાથી એના જવાબો લખી શકો, યાદ રાખી શકો. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે ભાઈ વૈજ્ઞાનિક ખ્યાલને રોજિંદા જીવનમાં લાગુ કરે છે, કુલ 6 માર્ક્સનો પ્રશ્ન છે. તો પછી ઘર્ષણ ઘટાડવાના ઉપાયો, ત્યાર પછી એવી રીતે તમે જોશો તો આની અંદર પણ આપણે કુલ ઘણા બધા પ્રશ્નો જે છે તે મૂકેલા છે. જેમ કે 11મો સવાલ છે, આ 12મો સવાલ છે, 13, 14 જેટલા પ્રશ્નો અહીંયા આપણે મૂકેલા છે. અને જો તમે વિડીયોને સ્ટોપ અથવા તો પોઝ પણ કરી શકો છો આ દરેક સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરવા માટે. ને જો શક્ય હોય ને તો આ PDF પરચેસ કરી લેજો, PDF લઈ લેજો, જે તમને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી સાબિત થવાની છે.
ત્યાર પછી આગળ બ, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો 3 માંથી 2, જેના કુલ 6 માર્ક્સ છે. તો અહીંયા તમને જોઈ શકો છો કે અવલોકન સહિત આખું દર્શાવવામાં આવેલું છે. ત્યાર પછી બીજું, પ્રવાહી સમાન ઊંડાઈ સમાન દબાણ લગાવે છે કે કેમ તે આપણે નક્કી કરી શકીએ, તો એના માટેની સમગ્ર પ્રક્રિયા જે છે તે આપેલી છે. મિત્રો, ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે, તેના માટે ખાસ ઉપયોગી એવો જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે, અને અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણે. તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF જે છે તે આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો એની PDF પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો, અથવા તો વોટ્સઅપ પર જો તમારે PDF જોઈતી હોય તો નંબર આપેલો છે 70 46 22 22 54, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી આ સમગ્ર સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. ત્યાર પછી ચોથો સવાલ પણ અહીંયા આપણને આપેલો છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3 થી 8ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.